હેલો બચ્ચો, ગુડ મોર્નિંગ. કાલે આપણે જોયું ને કે તુલસી વેવાઈને હવે તો ઉતાવળ આવવા માંડી હતી, કારણ કે તેમને સનોસરી ગામે પહોંચવાનું હતું અને એટલા માટે એ તો ઉતાવળ કરતા હતા. એને ખબર જ હતી કે ત્યાં જઈને અંધારું થઈ જશે, સાંજ પડી જશે અને ત્યાર પછી એ વોરાજીની કિશન લાઇટ મંગાવવી પડશે. કિશન લાઇટ એટલે કે લાલટેન આ મંગાવવી પડશે. એના કરતાં તો હું એને બે પાવલા વધારે આપી દઉં, બે પૈસા વધારે આપી દઉં અને એમને જલ્દી દૂર કરું, એટલે કે રમજુ મીને અહીંયાથી દૂર કરું. એટલે તેણે જલ્દી એમ કીધું કે હાલો મીર, હવે હાઉં કરું હાઉં. પરંતુ આ વાતને રમજુ મીરે પોતાની કાનમાં ધરી જ ન હતી. આખરે ભૂદરમેરાએ પોતે જ આગળ આવીને રમજુને રીતસરનો હડસેલો મારીને સંભળાવ્યું. ભૂદરમેરા એટલે કોણ? ભૂદરમેરા એટલે ગૌરીના પિતા. હવે ગૌરીના પિતાનો પણ ગુસ્સો જવા માંડ્યો છે, એટલે એમણે રીતસર આવીને હડસેલો માર્યો, હડસેલો એટલે ધક્કો માર્યો અને સંભળાવી દીધું કે હવે હાલની જટ હાલની આમ ડગલે ને પગલે દાદ લેવા ઊભો રહીશ તો કેદી પાદરે પોગાડીશ. શું કહે છે ભૂદરમેરા? એમ કહે છે કે તું હાલને જટ હવે આમ ડગલે ને પગલે ઘડીએ ઘડીએ પૈસા તું પડાવવા ઊભો રહીશ તો ક્યારે તું અમને પાદરે પહોંચાડીશ ને ક્યારે હું દીકરીને વિદાય કરીશ? મેરાયના હર્ષેલા સાથે ઉગ્રવાજે ઉશ્કાઈ રહેલા વેણ કાને પડ્યા ત્યારે જ મીરને ભાન થયું કે હું અત્યારે ઊભી બજાર બાંધીને ઊભો છું. મેરા એટલે ભૂદરમેરા ગૌરીના પિતાના હર્ષેલા એક ધક્કા સાથે જે ઉગ્ર અવાજ આવ્યો અને આ ઉશ્કેરાયેલા વેણ એકદમ ખીજાઈ ગયેલા શબ્દો આ મીરના કાને પડ્યા, કાને સંભળાયા ત્યારે મીરને ભાન થયું. ભાન થયું એટલે સાચી વાતની સમજ થઈ. ત્યારે એને ખબર પડી કે હું અત્યારે ઊભી બજારને બાંધીને ઊભો છું. ઊભી બજારને બાંધીને ઊભો છું એટલે કે બધાને રોકીને ઊભો છું. જાનૈયા માંડવાવાળા બધાય મારી માટે થઈને જ ઊભેલા છે અને મારે હજુ તો જાનને ઝાપા સુધી દોરી જવાની છે. હજુ મારે જાનને ક્યાં સુધી લઈ જવાની છે? ઝાપા સુધી. ઝાપું એટલે પાદર. પાદર સુધી જ્યાં દીકરીને વળાવવા માતા પિતા આવે ત્યાં સુધી હજુ મારે લઈને ત્યાં જવાની